नमस्कार बालको, ज्ञान मंजरी मॉडल स्कूल ने यूट्यूब चैनल पर आप सबनो हार्दिक स्वागत करूँ छू। आज आपने धोरण चार में विषय कूहू, तारीख 21/9/2021 ने वार मंगलवार। तो आज आपने धोरण चार में विषय कूहू, तो आपने जे कूहू विषय छे जे आपणू आवश्य छे नवू पाठ्यपुस्तक आयु छे, तो एमा छे आपणे पाठ्यपुस्तकनी अंदर छे जे 1-4 पाठ छे आपणे पूरा कर्या छे। अने हवे छे आपणे स्वाध्याय पोथीनी अंदर आपणे 1-4 पाठ छे आपणे हवे मीडियानी अंदर जोवाना छे, केम के हजी घणा बाळको पासे हजी पाઠ્યપુસ્તક પણ નથી આવ્યું અને સ્વાધ્યાય પોથી પણ નથી આવ્યું। મેં તમને પહેલે જ તે હું તમને વારંવાર સૂચના આપતી કે જેની પાસે પાઠ્યપુસ્તક કે હજી સ્વાપોથી ન આવી હોય એને રફબુકમાં લખવાનું રહેશે, કેમ કે હવે તમારે છે એકાદ મહિના પછી તમારી પરીક્ષા પણ આવશે અને તો તમારે હવે એની તૈયારી પણ કરવી પડશે। તો એટલા માટે છે આ સ્વાધ્યાય પોથીમાં જે હું તમને પ્રશ્ન લખાવીશ એ પણ તમારે રફબુકમાં જેની પાસે સ્વાધ્યાય પોથી હોય એને તો સ્વાધ્યાય પોથીની અંદર જ લખવાનું છે, પણ જેની પાસે ન હોય એને રફબુકમાં લખવાનું રહેશે। તો આજે છે આપણો પાઠ એકનું નામ શું હતું? ખિચ્ચામાં પહેલવાન। હા, તો તમને બધાને છે એ ખીચું છે બહુ જ યાદ રહી ગયું હશે, કેમ કે આપણે જે ખીચ્ચાની વાર્તા જે પહેલા પાઠમાં જ આપણે જોઈ હતી, કેમ કે ખીચ્ચાને છે એ ગંદુ ગંધારું હતું, કરચલીવાળું હતું, એટલે એને બધી જગ્યાએથી કાઢી મૂકતા હતા। જ્યારે એ ચોખ્ખું થઈ ગયું એકદમ ત્યારે જ તે છે દરજીભાઈએ છે બુસ્કટને નીરજભાઈનો જે બુસ્કટ હતો તેના ઉપર એને ચોંટાડ્યું હતું, કેમ કે ત્યાં સુધી તો એ કરચલીવાળું અને ગંદુ ગંધારું હતું એટલા માટે તેને ચોંટાડતા ન હતા, પણ જ્યારે એ ચોખ્ખું સારું થઈ ગયું એકદમ ત્યારે એને ચોંટાડ્યું હતું। અને જે આપણે હમણે જ કાલે જ પ્રવૃત્તિ ગઈ હતી કે કાગળમાંથી ખીચું બનાવવાનું હતું, તો ઘણા બાળકોએ બનાવ્યું પણ હતું અને બહુ સરસ બધા બાળકોએ છે ખીચાની પ્રવૃત્તિ કાગળમાંથી કરી હતી। તો હવે છે આપણે આજે સ્વાધ્યાય પોથી જેની પાસે હોય એ સ્વાધ્યાય પોથી ખોલો અને હું અત્યારે તમને પ્રશ્ન અને જવાબ લખાવું છું, એ તમારે લખવાના રહેશે। તો આપણે છે એ પહેલાં પ્રશ્નમાં શું કહ્યું છે સ્વાધ્યાય પોથીમાં, કે નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો। તો પહેલો પ્રશ્ન છે કે ખીચ્ચાને શર્ટ પર સીવું, આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાય છે? કેમ કે બાળકો આપણે હજી ઘણા જ્યારે પાઠ્યપુસ્તકમાં આપણે શરૂ કર્યા હતા ત્યારે 2-3 પાઠ સુધી હજી ઘણા બાળકો પાસે પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાય પોથી પણ નહોતી આવી, કેમ કે હજી આપણે આ વર્ષે જ નવું પુસ્તક આવ્યું હતું એટલા માટે, એટલે કે તમને પહેલાં અને બીજા પાઠમાં ઘણા બધા પ્રશ્ન હજી આવડતા પણ નહીં હોય, તમે પણ ઘણા કન્ફ્યુઝ હશો, કેમ કે હજી મારી પાસે પણ હજી સ્વાધ્યાય પોથી અને પુસ્તક જ હજી આવ્યું છે એમ, તો હજી તમારી પાસે કોકની પાસે સ્વા આવી ગઈ તો કોકની પાસે હજી પાઠ્યપુસ્તક પણ હજી આવ્યું નથી। તો હવે છે આપણે આજે સ્વાધ્યાય પોથીમાં શરૂ કરીએ પહેલો પાઠ, તેમાં પહેલો પ્રશ્ન શું કહ્યો છે કે ખીચ્ચાને શર્ટ પર સીવું, આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાય છે? તો હવે તમારે બધાએ જવાબ સાથે લખતો જવાનો છે કે ખીચ્ચાને શર્ટ પર સીવું, આ વાત વાર્તામાં પહેલી વાર તો બુસ્કટભાઈ સાથે રહેવું, બુસ્કટ પર બેસવું એમ બે રીતે કહેવાય છે, કેમ કે ખીચ્ચાની એક જીદ હતી કે મારે બુસ્કટભાઈ સાથે જ રહેવું છે અને બુસ્કટ પર મારે બેસી નથી, કેમ કે એને નીરજભાઈના બુસ્કટ પર બેસવાનું હતું એટલે કે એને ખીચું કરવું હતું, એટલે કે બુસ્કટભાઈની સાથે જ રહેવું છે અને બુસ્કટ પર બેસવું જ છે એમ બે રીતે કહેવાય છે। બીજો પ્રશ્ન છે કે ખીચું ફેરફદુડી શા માટે ફરે છે? શું પ્રશ્ન કયો છે કે ખીચું ફેરફદુડી શા માટે ફરે છે? તો જવાબ એ આવશે કે દરજી ખીચ્ચાને બેસાડે છે ત્યારે તેને નીરજભાઈના બુસ્કટ પર બેસવાની મજા પડી તેથી તે ખુશ થઈ ને ફેરફદુડી ફરે છે। પછી ત્રીજો પ્રશ્ન છે કે ખીચું નીરજભાઈની સાથે ભણે રમે જમે સૂઈએ છે તો તે હવે ગંદુ થશે, તો નીરજભાઈ તેનું શું કરશે?
કેમ? આમ જોઈએ તો આ એક પ્રશ્નની અંદર આપણને કેટલા સવાલ પૂછ્યા છે? ત્રણ. પહેલું તો એ કે ખીચ્ચુ નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂઈએ છે તો તે હવે ગંદુ થશે? પછી બીજો પ્રશ્ન કે તે ગંદુ થશે તો નીરજભાઈ તેનું શું કરશે અને કેમ, એટલે કે કારણ પણ આપણે આપવાનું છે. તો જવાબ એમ આવશે કે ખીચ્ચુ નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂઈએ છે તો તે ગંદુ થશે જ. તે ગંદુ થશે તો નીરજભાઈ બુસ્કટને ધોવા આપી દેશે, કારણ કે નીરજભાઈને ગંદુ ખીચ્ચું ગમતું નથી. પછી ચોથો પ્રશ્ન છે, તમે મોટા થઈને ખીચ્ચામાં કઈ કઈ વસ્તુઓ રાખશો? કેમ? હું મોટો થઈને ખીચ્ચામાં પેન, ઓળખપત્ર તેમજ થોડા પૈસા રાખીશ, જેથી બહાર જવા આવવામાં એ ઉપયોગી થાય અને સરળતા રહે. પછી બની અંદર પ્રશ્ન એક છે કે બુસ્કટભાઈએ ખીચ્ચાને કેવું કહ્યું? તો જવાબ એ આવશે કે બુસ્કટભાઈએ ખીચ્ચાને રખડું, ગંદું, ગંધાતું કહ્યું. પછી બીજો પ્રશ્ન છે કે ખીચ્ચુ સુરસ દાદાની દાદાથી કેમ ડરી ગયું? ખીચ્ચુ સુરસ દાદાથી કેમ ડરી ગયું? તો જવાબ એ આવશે કે ખીચ્ચુ સુરસ દાદાની લાંબી લાંબી મૂછો જોઈને ડરી ગયું. બીજો પ્રશ્ન છે, ખીચ્ચા પર કોને વહાલથી હાથ ફેરવ્યો? ખીચ્ચા પર સુરજ દાદાએ વહાલથી હાથ ફેરવ્યો. ખીચ્ચાની કરચલી કોને દૂર કરી આપી? કેવી રીતે? તો જવાબ એ આવશે કે ખીચ્ચાની કરચલી ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરી તેના પર ફેરવીને દૂર કરી આપી. એમાં પછી પાછો ક આવે છે, એમાં પણ પહેલો પ્રશ્ન છે કે દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કેમ કહ્યું હશે? તો જવાબ એ આવશે કે દાંત આવવાની શરૂઆત થઈ પછી બધા જ દાંત એક પછી એક આવવા લાગ્યા, તેથી દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કહ્યું હશે. અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે? કોઈ પણ બાળકની વિશેષ વાત કરવી હોય તો તેને માનથી જ બોલાવાય, તેથી અક્ષય નાનો હોવા છતાં એને માનથી બોલાવે છે. જવાબ શું આવશે? કોઈ પણ બાળકની વિશેષ વાત કરવી હોય તો તેને માનથી જ બોલાવાય, તેથી અક્ષય નાનો હોવા છતાં એને માનથી બોલાવે છે. પછી શું કહ્યું છે કે ગીતને આધારે વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર આપો. સાચા વિકલ્પ સામે હુર તથા ખોટા વિકલ્પ સામે હુર હુર લખો, એટલે કે જે સાચો વિકલ્પ હોય તેની સામે આપણે હુર લખવાનું છે અને જે ખોટા વિકલ્પ હોય તેની સામે શું લખવાનું છે? હુર હુર. તો આપણે હવે એમાં જોઈએ કે અક્ષયની ઉંમર લગભગ કેટલી હશે? 70-80 વર્ષ, 10-12 મહિના કે 10-12 વર્ષ? તો પહેલું વાક્ય છે કે અક્ષયજીની ઉંમર લગભગ કેટલી હશે, તો એની સામે તમને જે આપ્યું છે ત્યાં તમારે શું લખવાનું છે? ફૂર ફૂર. પછી બીજું છે કે 10-12 મહિના, તો એની સામે શું લખશો? હુર. અને 10-12 વર્ષ, તો શું આવશે? ફૂર ફૂર. પછી બીજું છે કે અક્ષયના મોમાં કેટલા દાંત આવ્યા છે? તો એમાં પહેલું છે કે 6 અને 7, તો કે ફૂર ફૂર. પછી 6 અથવા 7, તો કે હુર, કેમ કે એ વાક્ય સાચું છે. 6 તેથી 7, તો એ પણ ખોટું છે, એટલે શું આવશે? ફૂર ફૂર. ત્રીજું છે, લઈને બારાત આવ્યા એટલે, તો કે દાંત વરઘોડો કાઢીને આવે છે, તો એ વાક્યની સામે તમારે શું લખવાનું છે? ફૂર ફૂર. અને પછી બીજું છે કે દાંતના જીભ સાથે લગ્ન છે, તો શું આવશે? ફૂર ફૂર ફૂર. અને ત્રીજું છે કે આગળના દાંત આવ્યા પછી જ બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા, તો શું આવશે? હુર હુર. ચોથું છે, આમાં તમારે થોડુંક છે એ રેળાઈ ગયેલા શબ્દ આવ્યા છે, પણ તમે તમારી સાધ્યા પોથીમાં જોશો તો તમને
ચોખ્ખું દેખાશે। ચોથું વાક્ય એવું છે કે નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે કારણ કે તો શું આવશે પહેલું છે કે દાંત ખૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે તેથી તો શું આવશે ભૂર। બીજું છે કે બાળકોને બધું જ ભાવતું હોય છે તેથી તો શું આવશે ભૂર ભૂર। મમ્મી બાળકને બધી જ વસ્તુ ખાવા આપે છે તેથી તો શું આવશે ભૂર ભૂર। નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો। ખીચું કેટલી વાર રડે છે? ક્યારે ક્યારે? ખીચું બે વાર રડે છે। બુસ્કટભાઈએ એને ગંદુ અને ગંધાતું કહ્યું ત્યારે અને દરજીભાઈએ દુકાનમાંથી કાઢી મૂકે છે ત્યારે રડે છે। પછી ખીચ્ચાને કોણ રાજી કરે છે? કઈ રીતે? ખીચ્ચાને સુરજ દાદા સૂકવીને રાજી કરે છે। દરજીભાઈ એને નીરજભાઈના બુસ્કટ પર ચોંટાડીને રાજી કરે છે। ધોબીભાઈ તેની કરચલીઓ પર ઈસરી ફેરી કરચલીઓ દૂર કરીને રાજી કરે છે। ત્રણ જણા રાજી કરે છે। પહેલાં તો સુરજદાદા સુખવીને રાજી કરે છે, પછી બીજી વાર જ્યારે દરજીભાઈ અને નીરજભાઈ બુસ્કટ પર ચોંટાડી દે છે ત્યારે રાજી કરે છે, અને ત્રીજી વાર જ્યારે ધોબીભાઈએ એની કરચલીઓ છે ઈસરી દ્વારા કે ઈસરી ફેરવીને કરચલીઓ દૂર કરીને રાજી કરે છે। ત્રીજો પ્રશ્ન છે, કોણ ખીચ્ચા પર એક પણ વાર ખીચાતું નથી? તેઓ ખીચ્ચાને કઈ કઈ રીતે બોલાવે છે? સુરજ દાદા ખીચ્ચા પર એક પણ વાર ખીચાતા નથી, તેઓ ખીચ્ચાને બચુડા અને બચુકડા કહીને બોલાવે છે। ચોથો પ્રશ્ન છે, ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળો? તમને કઈ વાતથી ખબર પડી? ધોબી કાકાનો સ્વભાવ માયાળો છે। ખીચું રડતું એમની પાસે આવે છે ત્યારે ધોબી કાકાએ કહ્યું કે એમ વાત છે, અહીં આવતું કરચલીઓ ચપટી વગાડતા છું કરી દઉં। આ વાતથી ખબર પડી કે ધોબી કાકા માયાળો છે। પછી બમા કે નીરજભાઈએ ને કેવું ખીચું ગમે? તેમને ખીચ્ચાને કેમ કાઢી મૂક્યું? તો જવાબ એ આવશે કે નીરજભાઈને ચોખ્ખું અને નવું ખીચું ગમે। ખીચું ગંદુ અને ગંધાતું હતું એટલે નીરજભાઈને તેને કાઢી મૂક્યું। બીજો પ્રશ્ન છે કે ખીચું ચોખ્ખું કેવી રીતે થઈ ગયું? બુસ્કટભાઈએ ખીચ્ચાને ગંદુ અને ગંધાતું કહ્યું તેથી ખીચું રડી પડ્યું। એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા લાગ્યા। આંસુનું ખાબચ્યું ભરાઈ ગયું, ખીચું ખાબોચિયામાં પલળી ગયું, એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ એટલે તે ચોખ્ખું થઈ ગયું। નીરજભાઈને નવો બુસ્કટ પહેરીને ક્યાં ક્યાં જાય છે? નીરજભાઈ નવો બુસ્કટ પહેરીને બાલ મંદિરે જાય, નીરજભાઈ નવો બુસ્કટ પહેરીને રમવા જાય, નીરજભાઈ નવો બુસ્કટ પહેરીને સૂઈ જાય। ચોથું છે, એમાં અ બ આપણે જોઈ ગયા, હવે કમ આપેલો પ્રશ્ન છે કે અક્ષય હોશિયાર છે કે નહીં? કેવી રીતે ખબર પડી અક્ષય હોશિયાર છે? તે નમસ્તે કરવાને બહાને લાગ જોઈ બીજાને વરડામાં બચકું ભરે છે। દાંતની સાથે ઝઘડો અને પંચાયત આવ્યા એમ કેમ કહ્યું હશે? દાંત આવતા જ અક્ષય જે તે વસ્તુ મોઢામાં નાખવા લાગ્યો અને જેને તેને લાગ જોઈને બરડામાં બચકા ભરવા લાગ્યો, જેનાથી ઝઘડો થતો આથી દાંતની સાથે ઝઘડો પંચાયત આવ્યા એમ કહ્યું હશે। ત્રીજું છે, શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે? તો તમે અક્ષયને ભૂખ્યો મારતા હતા એમ કેમ કહ્યું હશે? તો જવાબ એ આવશે કે દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો નહીં રાખતા હોય, પરંતુ તેને બોટલમાં પ્રવાહીના રૂપમાં જ જે તે અપાતું સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળતી નહીં, આથી તમે અક્ષયને ભૂખો મારતા હતા એમ કહ્યું હશે। ચોથો પ્રશ્ન છે, દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું કહેતી હશે? દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ કહેતી હશે અવડા મોટા ઘરમાં, શું કે અવડા મોટા ઘરમાં મારે એકલા જ રહેવાનું?
મને સાથ આપનાર કોઈ હોય તો કેવું સારું, કેમ કે આપણે જ્યારે ઘરમાં એકલા જ રહેતા હોઈએ છીએ તો આપણને એકલું એકલું ગમતું નથી, તો આપણે પણ એવું વિચારતા હોય કે આપણી સાથે કોઈક રહેતું હોય તો કેવું સારું, કેવી મજા પડે, એમ જીભને પણ એવું થાય છે કે શું મારે અવડા મોટા ઘરમાં મારે એકલું જ રહેવાનું, મારી સાથે કોઈક રહેતું હોય તો કેવું સારું એમ. પછી ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. એમાં અ છે અને એમાં પહેલો પ્રશ્ન છે, ખીચ્ચાના આંસુથી તળાવ ભરાઈ ગયું, તો એ વિધાન કેવું છે? ખોટું છે. પછી બીજું કે દરજીભાઈએ ખીચ્ચાને સૂકવી નાખ્યું, તો એ વિધાન પણ કેવું છે? ખોટું છે. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખીચ્ચાની માથે મૂકી દીધી, તો એ વિધાન સાચું છે. પછી ચોથો પ્રશ્ન છે, ધોબીભાઈએ ખીચ્ચાને થેન્ક યુ કહ્યું, તો એ વિધાન કેવું છે? ખોટું છે. અને પાંચમું વિધાન છે, ખીચ્ચાને નીરજભાઈના બુસ્કટ પર બેસવાની મજા પડી, તો એ વિધાન સાચું છે. પછી બ છે, એમાં પહેલું કે ખીચું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું, તો એ વિધાન કેવું છે? ખોટું છે. ખીચ્ચાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા, તો એ વિધાન કેવું છે? સાચું છે. પોતાના આંસુથી ધોવાઈને ખીચું સાફ થઈ ગયું, એ વિધાન ખોટું છે. પછી ચોથું વિધાન છે, સૂરજદાદાએ ખીચ્ચા સાથે ગુસ્સેથી વાત કરી, તો એ પણ વિધાન ખોટું છે, કેમ કે સૂરજદાદાએ તો ખીચ્ચાને કેવું કર્યું હતું? વાળથી બોલાવ્યું હતું, બચુકડા અને બચ્ચું કહીને બોલાવ્યું હતું, અને એને ખોળામાં લઈને માથે હાથ ફેર્યું હતું, એટલે કે એને વહાલ કર્યું હતું. પણ અહીંયા તો એવું કહ્યું છે કે સૂરજદાદાએ ખીચ્ચાને સાથે ગુસ્સેથી વાત કરી, તો એ વિધાન ખોટું છે. પછી પાંચમું છે કે સૂરજદાદાને ગરમીથી દધાઈ જતાં ખીચ્ચાથી ચીજ પડાઈ ગઈ, તો એ પણ વિધાન કેવું છે? ખોટું છે. દરજી કાકાએ કરસલીવાળા ખીચ્ચાને કાઢી મૂક્યું, તો કે હા, કેમ કે દરજી કાકાએ કરસલીવાળા ખીચ્ચાને કાઢી મૂક્યું હતું. અને છઠ્ઠું કે સાતમું કે ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખીચ્ચાને કડક બનાવી દીધું, તો એ પણ વિધાન કેવું છે? સાચું છે. પછી આઠમું છે કે ખીચ્ચું હવે નીરજભાઈની સાથે જ રહે છે, તો એ પણ વિધાન કેવું છે? સાચું છે. પછી પાના નંબર 10 ઉપર જુઓ કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. તો હવે છે આ તમારી સાથે લખતું પણ જવાનું છું, જે લખાવું એ બધું પ્રશ્નોના જવાબ, સાચા ખોટા, પછી આ વાક્ય કોણ બોલે છે, વાર્તાને ક્રમ પ્રમાણે લખો, એવું બધું જ આવશે. તો બધું પણ તમારે પાછું, એવું નથી કે એક જ પાઠમાંથી બધું પરીક્ષામાં પૂછાય, એકથી ચાર પાઠમાંથી કોઈ પણ પ્રશ્ન, સાચા ખોટા, ખાલી જગ્યા, આવી રીતે વાક્ય કોણ બોલે છે એમના પણ વિશે પૂછવામાં આવશે. તો બધાએ ફરજિયાત વાતું લખવું તો પડશે, તો જ તમે પરીક્ષાની અંદર પેપરમાં તમે લખી શકશો. એમાં હવે ચોથો પ્રશ્ન છે કે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. તો પહેલું, એ બચુડા બીશ નહીં, તો શું આવશે? સુરજદાદા. એ સુરજદાદા વાક્ય બોલ્યા હતા. પછી બીજું છે, મને તમારી સાથે બહુ ગમે છે, તો એ વાક્ય કોણ બોલ્યું? ખીચ્ચું. હવે તું વાહલું વાહલું લાગે છે બચુકડા, તો એ વાક્ય કોણ બોલ્યું હતું? સુરજદાદા. આટલું બધું રડે છે કેમ, તને કોણ વઢ્યું? ધોબીભાઈ બોલ્યા હતા. ચાલ બેસી જા નીરજભાઈના પુષ્કટ પર, એ વાક્ય કોણ બોલ્યું? તો કે દરજીભાઈ. પછી બમાં પેલું છે, અરે વાહ, આવું મજાનું ખીચું તો મને બહુ ગમે છે, જે આપ બની અંદર જે અરે વાહ આવું મજાનું ખીચું તો મને બહુ ગમે છે પહેલું વાક્ય છે, એ વાક્ય કોણ બોલ્યું છે? દરજીભાઈ બોલ્યા છે. પછી બીજું વાક્ય છે, આવ દીકરા બીશ નહીં, એ વાક્ય કોણ બોલ્યું હતું? સુરજદાદા. પછી ત્રીજું છે, એ બચ્ચું ચલ ભાગ અહીંથી, તો એ વાક્ય કોણ બોલ્યું હતું? દરજીભાઈ.
પછી ચોથું છે ઓ માં બહુ ગરમ લાગે છે, એ વાક્ય કોણ બોલ્યું છે? ખીચ્યું, એ ખીચ્યા આવી જા બેસાડું તને નવા નવા કપડાં પર, એ વાક્ય કોણ બોલ્યું છે? દરજીભાઈ. પાંચમો પ્રશ્ન છે, ઉંસમાંથી આ ઓગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા. પાંચમો પ્રશ્ન એવો છે કે કોષમાંથી ઓગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો તમને બે ઓપ્શન આપ્યા છે દરેક વાક્યની સામે, એટલે કે દરેક ખાલી જગ્યાની સામે. તેમાં પહેલું જોઈએ, ખાલી જગ્યાની લાંબી લાંબી મૂછો હતી તો એ કોણ હતું? સુરજદાદાની લાંબી લાંબી મૂછો હતી. તો ખાલી જગ્યામાં શું લખવાનું છે? સુરજદાદા. બીજી ખાલી જગ્યા, ખીચ્યું ખાલી જગ્યાના બુસ્કટ પર ચોટી ગયું, તો કોણ હતું? નીરજભાઈના બુસ્કટ પર ચોટી ગયું હતું. ત્રીજી ખાલી જગ્યા, ખાલી જગ્યાએ ખીચ્યાની દુકાનમાંથી હાંકી કાઢ્યું, તો કોને હાંકી કાઢ્યું હતું ખીચ્યાને? દરજીભાઈએ. ખીચ્યું ખાલી જગ્યાના ખોળામાં બેસી ગયું, તો કોના ખોળામાં બેસી ગયું હતું? સુરજદાદાના ખોળામાં બેસી ગયું હતું. ખીચ્યાની કરચલી ખાલી જગ્યાએ દૂર કરી, તો કોને દૂર કરી હતી? ધોબીભાઈએ. તો હવે શું છે કે ચિત્ર જુઓ અને પ્રશ્નના ઉત્તર લખો. તો જુઓ આ કેનું ચિત્ર છે, બધા બાળકોએ જોવાનું, કેમ કે એના આધારે પછી આપણે શું આવશે? વાક્ય લખવાના આવશે. આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી? આ ચિત્ર લગ્ન પ્રસંગનું છે. ચિત્રમાં વડીલો વધારે દેખાય છે. ચિત્રમાં કેટલા બાળકો છે? તેઓ શું કરી રહ્યા છે? ચિત્રમાં એક જ બાળક છે, તે તેના મમ્મી પપ્પા સાથે જમી રહ્યું છે. કોણ કોણ ખાતું નથી? કેમ? ભોજન પીરસનાર ભોજન પીરસતા હોવાથી ખાતા નથી. ચિત્રમાં કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે? ચિત્રમાં લગભગ બધા જ ખુશ છે, કેમ કે તેઓ ભોજનનો આનંદ માણી રહ્યા છે. કોણ દુઃખી નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી કે નારાજ કે ઉદાસ હશે? બે ત્રણ વ્યક્તિઓ થોડા નારાજ જણાય છે, તેઓ જોડીમાં નથી તેથી દુઃખી અને નારાજ કે ઉદાસ હશે. તો હવે શું છે? વાતચીત મૌખિક શેરીથી શટ સુધી. તો વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ. એનું કેવું આવી રીતના તમને સ્માઇલનું કે જે આપણે દુઃખ થયું હોય એવું બબલું તમારે દોરવાનું છે, અને જ્યારે સારું લાગ્યું હોય ત્યારે સ્માઇલનું ચિત્ર દોરવાનું છે. તો વાર્તા તમને ગમે ક્યાં હોય તેવા બે વાક્ય વાંચી સંભળાવો. તો પહેલો પ્રશ્ન શું છે કે વાર્તામાં તમને ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ આવી રીતના તમને જે ચિત્ર આપ્યું છે કે દુઃખનું, એટલે કે દુઃખનું બબલું તમારે દોરવાનું છે, અને ક્યારે ક્યારે સારું લાગ્યું વાર્તામાં તે જગ્યાએ સ્માઇલનું બબલું દોરવાનું છે. તો બુસ્કટભાઈએ ખીચ્યાને કાઢી મૂક્યું ત્યારે દુઃખ થયું, ખીચું ઉજળું અને ચોખ્ખું થઈ ગયું ત્યારે સારું લાગ્યું. સુરજદાદાએ ખીચ્યાને ઉપર વહાલથી હાથ ફેરવ્યો ત્યારે સારું લાગ્યું. દરજીભાઈએ કરજલીવાળા ખીચ્યાને દુકાનમાંથી ઢાંકી કાઢ્યું ત્યારે દુઃખ થયું. ધોબીએ ખીચ્યાની કરજલીઓ ઇસ્ત્રી ફેરવીને દૂર કરી ત્યારે સારું લાગ્યું. દરજીભાઈએ ખીચ્યાને નીરજભાઈના બુસ્કટ પર ચોંટાડી દીધું ત્યારે સારું લાગ્યું. તો આવી રીતના છે, તમને જ્યારે તમારા જે હોય પાઠ્યપુસ્તક એની અંદર આવી રીતના સ્માઇલનું અને દુઃખ થયું હોય એનું બબલું તમારે આવી રીતના દોરવાનું છે. પછી બીજો પ્રશ્ન છે કે વાર્તામાં તમને ગમે ગયા હોય તેવા બે વાક્ય વાંચી સંભળાવો. તો પહેલું તો મને એ વાક્ય ગમ્યું કે સુરજદાદા કહે હવે તું વાહલું વાહલું લાગે છે બચુકડા. પછી બીજું વાક્ય કે નીરજભાઈ બચુકડા ખીચ્યા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ કેવું મજાનું ખીચ્યું છે, મને બહુ ગમ્યું. ત્રીજું કે શર્ટના ખીચ્યામાં ત્રીજો પ્રશ્ન છે કે તમને એક ખીચ્યુંવાળા ફ્રોક કે શર્ટ ગમે કે વધારે ખીચ્યુંવાળું? કેમ? તો કે મને એક ખીચ્યુંવાળું ફ્રોક શર્ટ ગમે, કેમ કે તેથી એક જ ખીચ્યું સાચવવું પડે, ખીચ્યામાં નકામો ભાર લઈ
ફાર થઈ જાય નહીં। પછી ચોથો પ્રશ્ન છે કે શર્ટના ખીચ્ચામાં શું શું મૂકી શકાય અને પેન્ટના ખીચ્ચામાં, તો કે શર્ટના ખીચ્ચામાં પેન મૂકી શકાય, પેન્ટના ખીચ્ચામાં હાથરૂમાલ મૂકી શકાય। પછી પાંચમું કે મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે છે, તો મોટા માણસો મીઠાશથી અને વહાલથી વાત કરે તો મને ગમે। છઠ્ઠું, મમ્મી પપ્પા અને ઘરના બીજા બધાના કોના કપડા પર ખીચ્યું નથી, કેમ? મમ્મીના કપડા પર ખીચ્યું નથી કારણ કે મમ્મીને પર્સ જ વાપરવું અનુકૂળ છે। સાતમું, છેલ્લો પ્રશ્ન છે કે આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું જ નથી, તો પણ મજા કેમ આવે? આ વાર્તામાં કંઈ સાચું ના હોવા છતાં ખીચ્ચાને બાળકની જેમ રડતું અને હસતું દર્શાવવાથી રમૂજી વાતો બને છે એટલે મજા આવે છે। પછી શું કે ખીચ્ચું આવું કોને કહેશે, ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ, તો કે પુષ્કળભાઈ। પછી બીજાની અંદર ધૂળને, ત્રીજાની અંદર નીરજભાઈને, ચોથાની અંદર સુરજદાદાને અને પાંચમાની અંદર પુષ્કળભાઈને। તો આ છે એ તમારે હોમવર્કમાં લાવવાનું રહેશે। સાધ્યે પોથીનો આઠમો પ્રશ્ન છે કે ખીચ્ચું આવું કોને કહેશે, એના જવાબ છે એ તમારે સાધ્યે પોથીની અંદર જ તમારે લખવાના છે। આઠમો પ્રશ્ન છે સ્વાધ્યાય પોથીમાં, આઠમો પ્રશ્ન આપેલો છે એ તમારે તમારી જાતે લખવાનું છે। તો એ આજનું તમારું હોમવર્ક છે। તો આપણે આજે છે અહીંયા સુધી રાખીએ છીએ। આવજો, આભાર।